भारतीय मजदूर संघ द्वारा मोंघवारी ने काबू में लेवा माटे कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवामां आव्युं हतुं। भारतीय मजदूर संघ द्वारा मोंघवारी अजगरनो भरोड़ो वधतो जाय छे, जेना कारणे लोकोनुं जीवन जीववुं दोहेलुं बन्युं छे। त्यारे आ मोंघवारी ने काबू में लेवानी मांग अर्थे वडाप्रधान नरेन्द्रभाई मोदी और मुख्यमंत्री विजयभाई रूपाणी ने संबोधी कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठव्युं हतुं। जीवन जरूरियातनी चीजवस्तुओना भाव, पेट्रोल डीजल रांधण गेसना आसमाने पोतता भावोने अंकुशमां लेवा માટેની માંગ કરવામાં આવી હતી। ભારતીય મજૂર સંઘની અખિલ ભારતીય કાર્ય સમિતિની બેઠક 11-13 અયોધ્યા ખાતે મળેલ, તેની અંદર કેન્દ્ર સરકાર તરફથી જે સતત મોંઘવારી વધી રહી છે, જે ચીજવસ્તુઓના ભાવ પર સતત નિયંત્રણ ન હોવાના કારણે નાના શ્રમિકો આમ જનતાને ખૂબ જ મુશ્કેલી અને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવને જે રેટ છે એની અંદરથી એને બહાર કાઢી અને જીએસટીના દાયરામાં લાવવામાં આવે, તેમજ શિક્ષણની અંદર જે ફીનો વધારો સતત વધી રહ્યો છે અને એમાં પણ સરકારનું કોઈ પણ જાતનું, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એનો જરા પણ કંટ્રોલિંગ નથી। એ સતત એની રૂપરેખા નક્કી થાય, એનું માળખું નક્કી થાય અને એ જ પ્રમાણે ફી લેવામાં આવે આમ જનતા પાસેથી અને એના બાળકો પાસેથી। આવી અલગ અલગ 13 જેટલી માંગણીઓને લઈ અને ભારતીય મજદૂર સંઘે સમગ્ર ભારતની અંદર આજે તમામ જિલ્લા સ્થાનો ઉપર અલગ અલગ સ્વરૂપે કાર્યક્રમો છે, રેલી સ્વરૂપે, ધરણાના કાર્યક્રમ, આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે અને જે કંઈ પણ મોંઘવારી આજે વધી રહી છે, મોંઘવારીને કેમ કરીને કંટ્રોલમાં લઈ શકાય અને કંટ્રોલમાં લાવી અને સામાન્ય જનતાને જે મુશ્કેલી છે એ મુશ્કેલીઓમાંથી દૂર કરવા માટેનો એક ભારતીય મજૂર સંઘનો એક આ પ્રયાસ છે। ભારતીય મજૂર સંઘ ટ્રેડ યુનિયનની ભૂમિકામાં છે, પણ તેમ છતાં સમાજના લોકો, જે કચડાયેલા લોકો છે, જે લોકોને જે ખૂબ મુશ્કેલી છે, એવા લોકોને ઉગારવા માટેનું એક આ હથિયાર ઉગામ્યું છે અને સતત આગામી દિવસોની અંદર પણ ભારતીય મજૂર સંઘ આવા તબક્કાવાર કાર્યક્રમો આપવાનું છે અને જો સરકાર આ બાબતે આ આવેદનપત્ર આપવાથી પણ જો કંટ્રોલમાં ભાવ વધારો નહીં આવે તો આગામી સમયની અંદર પણ આના કરતાં પણ વિશેષ કાર્યક્રમો ભારતીય મજૂર સંઘ આપશે અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે ભારતીય મજૂર સંઘ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને સંદેશો પહોંચાડીએ છીએ કે અમારી આ લાગણી અને માગણી છે એને આપ વિચાર કરી અને એની અંદર જે કંઈ પણ થઈ શકતું હોય આમ જનતા માટે, એ આમ જનતાને એની અંદરથી મોંઘવારીના મારમાંથી મુક્ત કરવા માટેની અમારી ખાસ નમ્ર અપીલ છે।